સુરતની સિવિલ હોસ્પિટલમાં ફરી બેદરકારી સામે આવી છે। કોરોના સારવાર લેવા દાખલ થયેલ મહિલાના મોતના 11 દિવસ બાદ પરિવારને આવ્યો ફોન। હોસ્પિટલમાંથી માતાની તબિયત સારી હોવાની જાણકારી આપવામાં આવી રહી છે। પુત્રએ માતાના મોતને 11 દિવસ થયા હોવાનું કહેતા કંટ્રોલ રૂમમાં ફોન કરનાર કર્મચારી ચોંકી ઉઠ્યો। સંવાદદાતા બળદેવ સુથાર જોડાઈ ગયા છે। બળદેવ, વિશ્વસનીયતા સામે સવાલ ચોક્કસ ઉભા થાય, કારણ કે આ પ્રકારની બેદરકારી જેનાથી પરિવાર તો ચોંકે છે પરંતુ સામાન્ય જનતામાં પણ એક ખોટો મેસેજ જઈ રહ્યો છે। શિવાની, જે રીતના સુરત સિવિલ હોસ્પિટલ એક બેદરકારી સામે આવી છે, કારણ કે જે રીતના થોડા દિવસ અગાઉ એક જે વ્યક્તિ છે તેમની માતાને જે સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના જે સંક્રમિત હોવાના કારણે તેમને એડમિટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ જે તેમનું જે મોત થતા સાથે જે તેમણે જે વિધિ હતી તે વિધિ પતાવી દીધા બાદ જે સુરત સિવિલ હોસ્પિટલની અંદરથી એક જે ફોન આવ્યો હતો કે તમારી માતાની જે તબિયત છે સારી છે, સ્ટેબલ છે, તેના કારણે ચોંકી ઉઠ્યા હતા કે તમે જે ઓડિયો જે વાયરલ થયો છે તેની અંદર તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તમે એકવાર ચેક કરો, કારણ કે મારી જે તેમની માતા હતી જે આ જે ફરિયાદી છે તેમની માતા 10 દિવસ અગાઉ ત્યાં સિવિલ હોસ્પિટલમાં જેની ડેથ થઈ હતી તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે। એટલે કે કહી શકાય છે ક્યાંક ને ક્યાંક જે બેદરકારી સિવિલ હોસ્પિટલની જે સામે આવી છે તેને લઈને અનેક જે શંકા ઉભી થઈ છે જીસીવાન।